સાથે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં યુવાધનને રોજગારી પૂરી પાડવા માટે ફરી એકવાર પ્રથમ ક્રમાંકે આવ્યું છે। ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા દર વર્ષે પ્રસિદ્ધ કરવામાં આવેલા એક એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ સ્ટેટિસ્ટિક્સ 2023ના અહેવાલ પર જ્યારે નજર કરીએ તો ગુજરાતે આ વર્ષ 2022માં દેશભરની રોજગાર કચેરી દ્વારા આપવામાં આવેલા કુલ રોજગારીમાં 43% એટલે કે 2.74 લાખ યુવાનોને રોજગારી પૂરી પાડી છે। આ ઉપરાંત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના યુવાનોને રોજગારી આપવામાં દેશમાં પ્રથમ ક્રમ છે, જેમાં અનુસૂચિત જાતિના 22,600 ઉમેદવારોને અને અનુસૂચિત જનજાતિના 19,100 ઉમેદવારોને રોજગારી પૂરી પાડીને દેશમાં પ્રથમ ક્રમાંકે બન્યું છે આ રાજ્ય। આ સાથે જ 1,22,700થી વધુ મહિલાઓને રોજગારી પૂરી પાડીને દેશના બીજા ક્રમાંકે આવ્યું છે। તો રોજગાર માચુકોને રોજગારી આપવા માટે ગુજરાત દેશના પ્રથમ ક્રમાંકે આવ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે। એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ સ્ટેટિસ્ટિક્સ અનુસાર ગુજરાત મોખરે છે। ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા આ અહેવાલ પ્રકાશિત કરાયો। ગુજરાત અનેક ક્ષેત્રે અગ્રેસર રહીને દેશના અનેક રાજ્યોને પ્રેરણા આપતું રાજ્ય છે। રોજગાર કચેરી દ્વારા યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે 2002થી અત્યાર સુધીમાં દર વર્ષે ગુજરાત રોજગારી આપવામાં સમગ્ર ભારતની અંદર આજે પ્રથમ રહ્યું છે। મને કહેતા એ વાતનો આનંદ છે કે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના મુખ્યમંત્રી તરીકેના કાળમાં અને છેલ્લા 5 વર્ષમાં આપણે જોઈએ તો 2018-19થી માંડીને 2022-23થી સમયગાળામાં 15 લાખથી વધારે લોકોને રોજગારી પૂરી પાડવામાં આવી છે। અત્યાર સુધીની અંદર 7,000થી વધારે ભરતી મેળા કરવામાં આવ્યા છે અને 8 લાખ લોકોને તો આગળ રોજગારી પૂરી પાડી છે આ મેળા દરમિયાન પણ।